હેલો ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ ટુ અવર સ્પેશિયલ શો હું કિન્ડલ. ફ્રેન્ડ્સ, આ કોઈ પણ કામ કરતા પહેલા તમે કેટલું પ્લાનિંગ કરો, કેટલા વિચાર કરો, કલાકોના કલાકો, દિવસોના દિવસો આ પ્લાનિંગ અને વિચારણાની અંદર જતા રહે અને પછી થાય અફસોસ કે ભાઈ આટલું બધું કેમ વિચાર્યું. આ વાતનો સીધો અને સચોટ જવાબ આપી રહી છે એક આ ગુજરાતી ફિલ્મ બહુના વિચાર. તમારા ઓવર થિંકિંગના ઓવરડોઝને ટોટલી હળવો કરવા માટે આવી રહ્યા છે સિતારા, ધ પોપ્યુલર ભવ્ય ગાંધી, બ્યુટિફુલ જાનકી બોરીવાલા, ડિરેક્ટર રતલ અને સ્ટાર દેવર્ષી શાહ. ચાલો એમની સાથે થઈએ રૂબરૂ. હેલો એન્ડ વેલકમ ટુ સંદેશ ન્યૂ. હેલો, થેન્ક યુ. સો એક યંગ બ્રિગેડ અત્યારે અમારી સાથે છે. હવે આ યંગ બ્રિગેડની અંદર સૌથી પહેલો સવાલ રુતુલ તમને. સામાન્ય રીતે જોવામાં આવે કે કોઈ ફિલ્મ ટ્રુ ઇવેન્ટ્સ ઉપર બેઝડ હોય, પણ તમારી કંઈક જે લાઈન છે એ રિવર્સ છે. કઈ રીતે? એટલે બાયોપિક્સ જનરલી આપણે બધા લોકો જોતા હોય છે કે બેઝડ ઓન ટ્રુ ઇવેન્ટ, સાચી ઘટના ઉપર આધારિત, પણ આપણી પિક્ચર કંઈક ઊંધી છે. ટ્રુ ઇવેન્ટ્સ વિલ બી બેઝડ ઓન ધીસ ફિલ્મ. સાચી ઘટનાઓ આ ફિલ્મ પર આધારિત થશે, કારણ કે ફિલ્મમાં એક એવી બહુ જ મોટી ઘટના છે જે 3rd May રિયલમાં થવાની છે. તમે ફિલ્મ જોવા જશો, તમે ક્લાઇમેક્સમાં તમને એવું થશે કે ઓ અચ્છા આવું બી કંઈ હોય, અને પછી એ તમને ખબર પડશે ઓ આ રિયલમાં છે હવે. એટલે એ રીતના આ ફિલ્મને પ્રમોટ કરવામાં આવી રહી છે કે ઇટ્સ અ ફર્સ્ટ, વર્લ્ડ ફર્સ્ટ રિવર્સ બાયોપિક. રિવર્સ બા, યસ, ઓકે, ચલો સમજીએ. અને ભવ્ય, બહુના વિચારનો મૂળ વિચાર અને તમારું આઈડિયા બાઝ કેરેક્ટર કેવું છે? બહુના વિચારનો મૂળ વિચાર સોલિડ છે, કારણ કે જે ઓડિયન્સને લેવા માંગે છે બહુના વિચાર ફિલ્મ, એ આજ સુધી કોઈએ આપ્યું નથી શાયદ. કારણ કે એટલું મને ખ્યાલ છે કે બીજું બધું મને ખબર નથી, પણ એટલું મને સમજ પડે છે કે આ ફિલ્મથી જ્યારે લોકો ફિલ્મ જોઈને જ્યારે લોકો બહાર નીકળશે, ત્યારે એક વસ્તુની ગેરંટી એ છે કે લોકો વિચાર પર મજબૂર કરશે પોતાને કે હવે લાઈફમાં કંઈક તો કરવું છે, પોતાના પગ પર ઊભું થવું છે, પોતાના પગભર થવું છે. એસ્પેશિયલી યુથ આવું વિચારીને જ નીકળશે. ડેફિનેટલી, મતલબ યુથને તમે વિચારતા કરી મૂકવાના છો. ત્યારે દેવર્ષી અત્યારે આપણી સાથે છે, ફિલ્મનો મિસ્ટર પરફેક્શનિસ્ટ, બરાબર ને? યસ. હાઉ ઇઝ ધ કેરેક્ટર? સો કેરેક્ટર એઝ યુ મેન્શન્ડ મિસ્ટર પરફેક્શનિસ્ટ, અને એની પણ વલનરેબલ સાઇડ્સ હોય છે, અને દેર આર મુમેન્ટ્સ વેરી બ્રેક્સ ડાઉન ટુ ઇન્ટરનલી. પણ આજે અલગ અલગ પાત્રો છે બધા, અલગ અલગ વિચારશ્રેણી છે દરેકની, અલગ અલગ વેસ્ટ છે લાઈફને, સિચ્યુએશન્સને, હાલાતોને ડીલ કરવા માટે. તો આ એક નવો પર્સ્પેક્ટિવ, એક મેચ્યોર્ડ પર્સ્પેક્ટિવ લઈને આવે છે દરેક સિચ્યુએશનમાં કે યુ નો હાઉ અબાઉટ આપણે પ્રોપર પ્લાનિંગ સાથે, પ્રોપર રિસર્ચ સાથે, પ્રોપર સ્ટડી સાથે, એક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી વસ્તુ કંઈક નક્કી કરીને આપણે એક્ઝિક્યુટ કરીએ. પણ ત્યાં જ જ્યાં એક કન્ફ્યુઝનનો વિચાર કે પછી એકનો વિયર્ડ વિચાર, કંઈક નવું, કંઈક અલગ, કંઈક વિપરીત, આ બધું જ્યારે ખીચડી બને છે ને પછી શું થાય છે, એટલે એ ક્યાંક ક્યાંક અરુણ એનો પર્સ્પેક્ટિવ લઈને એમાં ક્યાંક હેલ્પ કરે છે કે એનું જે એક્સપિરિયન્સ, રિસર્ચ, એનાલિસિસ લઈને આવે છે, એન્ડ મે બી સમ વોટ ડિસિઝનને ઇન્ફ્લુઅન્સ કરે છે ક્યાંક. જાનકી શું વિચારે છે શિવાની માટે? કન્ફ્યુઝ કેરેક્ટર એઝ બગ, કન્ફ્યુઝ કેરેક્ટર. હા, આજકાલની છોકરીઓ જેમ હોય છે કે આપણે જ્યારે અગર બહાર ખાવા જઈએ તો એક્ચ્યુઅલી હમણાં પણ જ્યારે હમણાં લંચ માટે ગઈ તો મેં મીટ લીધી કે હું ઓર્ડર કરું તો શું કરું, મારે શું ખાવું છે. પણ વિચારોની દુકાનની વાત કરીએ, કયા કયા વિચારો છે વેચાય છે અને કયા વિચારો છે જે આ દુકાનની અંદર છે? બહુ બધા વિચારો છે એ તમને બધા વિચારો. એક આપણું ટાઇટલ સોંગ છે બહુના વિચાર, જે 7 સિંગરોએ ગાયું છે, એમાં તમને દેખાઈ જશે કે 7 લાઈનોનું ગીત છે, અને એ જ આપણા 7 કેરેક્ટર્સ છે ફિલ્મમાં. 7 અલગ અલગ કિરદાર છે, 7 અલગ અલગ એક્ટર્સ છે, 7 લાઈન છે, તો 7 અલગ અલગ સિંગર્સ પણ છે એના માટે. તો આ 7 સુરોને જ્યારે બધા ભેગા થાય છે ત્યારે પછી કેટલું મેસ ક્રિએટ થાય છે, અને આ દુકાનમાં કઈ રીતના બધું ઉથલપુથલ થઈ જાય છે, અને પછી છેવટે પાછું બધું જેમ હતું એમ સારું થઈ જાય છે, અને એ તમને મેસેજ આપી જાય છે કે રે મન તું માની લેને, બહુના વિચાર, રે પગડા પાડી દેને, બહુના વિચાર. દેવશી, પરફેક્શનિસ્ટનો કિરદાર તો છે, મતલબ દરેક વસ્તુની અંદર પરફેક્શન જોઈએ છે. ઓકે, શિવાની અને અરુણ વચ્ચે કોઈ રોમેન્ટિક એંગલ છે ખરો? ના ના, વરુણ અને શિવાની વચ્ચે. અરે વરુણ અને શિવાની વચ્ચે? માય ગોડ, મેબી ધીસ ઇઝ અ લવ ટ્રાયંગલ. નહીં, નો નો નો, મિસલીડ કરે છે. નહીં, આ ફિલ્મ બેસ્ટ વાત. હા, હવે એક્ચ્યુઅલી કોન કોન, ધીસ ઇઝ એક્ચ્યુઅલી યુ જસ્ટ બનાઈ રહ્યો છે અત્યારે. ધીસ ઇઝ ઓન સ્ક્રીન, ધેટ ઇઝ ઓફ સ્ક્રીન. ઓ માય ગોડ, ધીસ ઇઝ અ કોન્ટ્રોવર્સી. ઓકે, મેં બસ વહી બોલ રહા હું જો ફિલ્મ બોલ રહી હૈ, અગર આપકો વિશ્વાસ હૈ તો ફિલ્મ જાકે દેખ લો બસ 30 મે કો. સો આપણે યંગ ડિરેક્ટર રુતુલ ને પૂછીએ, તમારા યંગ સ્ટાર્સ કેવા છે?
ખાસું જેવું જાનકીએ કીધું કે એ 80% રિલેટ કરે છે એના કેરેક્ટર્સ સાથે. એવી રીતના બીજા બધા કેરેક્ટર્સનું કાસ્ટિંગ બી મેં સ્પેસિફિકલી મારે એ વસ્તુ જોઈતી હતી કે એ લોકો રિયલમાં થોડા કેરેક્ટરિસ્ટિક્સને શેર કરે એ લોકો, સો દેટ આપણે દેવર્ષિ જોઈએ તો દેવર્ષિ રિયલ લાઈફમાં એટલો સ્લીક પરફેક્ટ ને એવું રહેવાનું ટ્રાય બી કરે છે અને છે બી ખરો ઘણા એક્સટેન્ટ સુધી. એન્ડ ભવ્ય જોવા જાઓ તો એ વિયર્ડ આ કરું પેલું કરું અને અચ્છા પેલું બી કરીએ, અરે આવું કરીએ ને પેલો પેલા આવું કરે છે ને આપણે આવું નથી કરવું આપણે આવું કરીએ, એ વસ્તુ એનામાં રિયલમાં પણ છે કે ના બીજા બધા જેવું નથી કરવું. એન્ડ કઈ રીતના એ લોકોએ મને સેટ પર એ વસ્તુ એમની રિયલ કેરેક્ટરિસ્ટિક્સે સપોર્ટ કર્યું છે એ મને બહુ જ ગમ્યું. ભવ્ય તમારી વિચિત્રતાના વખાણ કર્યા છે. તમે સાચું કીધું, ભવ્ય તમારી વિચિત્રતા. હા એવું છે, નહીં ભવ્ય ની પણ એવું છે, સત્ય છે. ચશ્મા જોયો એના? હા અરે આ સાઈડ એંગલ જે લાગે છે પરફેક્ટ. હાલે અરે આ વિચિત્રતા માટે શું કહેવું છે? મસ્ત મજા આવે છે મને તો. આઈ આઈ લવ ધ ઓકે કેરેક્ટર સાથે જીવવાની અલગ મજા છે. અને પણ હું છું પણ એવો કે ને કે અલગ મને મને અલગ રહેવાની બહુ મજા આવે. એટલે અલગ એટલે અલગ અલગ રહેવાની બધી રીતે અલગ મને રહેવું બહુ ગમે. દુનિયા સે અલગ, દુનિયા સે. ઓકે અને ફિલ્મ દરમિયાન કેટલી વિચિત્રતા બતાવી છે? બહુ જ, બહુ જ, મધ્યથી આવશે. મધ્યથી અમારે છે ને ભવ્ય કરતા વધારે. એક્ચ્યુઅલી બાળકોને પૂછો મ્યુઝિક માટે થઈને શું કહેશો. સો આ બહુના વિચાર સોંગ જે ટાઇટલ છે એ એ સોંગ એક્ચ્યુઅલી શૂટિંગના થોડા દિવસ પહેલા હું જિમમાં હતો અને મને એક છોકરાનો મેસેજ આવ્યો ફેસબુક પર અને એને મને એક ટ્યુન મોકલી કે તમારું લોગો જોઈને તમારું ફિલ્મનું જોઈને મને આ એક ધૂન મગજમાં આવી છે કે બહુના વિચાર. એને મને ગઈને ખાલી રફ મોકલ્યું અને મને બહુ ગમી એ વસ્તુ. બીજા બધા સોંગ્સ પ્લાન્ડ હતા, બની બી ગયા હતા ઓલમોસ્ટ સ્ક્રેચ વર્ઝન્સ એના, પણ આ સોંગ ક્યારે અમે પ્લાન કર્યું કે હવે આ ધૂન બની છે તો આને કમ્પોઝ કરીએ અને બહુ સારી રીતે આને પ્રેઝેન્ટ કરીએ આપણે ફિલ્મમાં. એન્ડ ફિલ્મ પતી ગઈ, સોંગ બી બની ગયું. પોસ્ટ પ્રોડક્શન વખતે મને સ્ટ્રાઇક થયું કે યાર સરપ્રાઇઝિંગલી આ ગીત 7 લાઇનોનું જ લખાયું છે. સબકોન્શિયસલી 7 કેરેક્ટર્સ છે ફિલ્મમાં અને 7 લાઇનનું જ ગીત લખાયું છે. તો પછી આપણે 7 કેરેક્ટર્સ માટેની જે 7 અલગ અલગ લાઇનો છે એના માટે 7 અલગ અલગ સિંગરો કેમ ના લાવીએ? એન્ડ હેન્સ મેં બીજા બધા જ બધા અલગ અલગ આપણા ગોલ્ડન વોઇસીસ જે હું કહીશ ગુજરાતના, એમાં કીર્તિદાન ગઢવી આવી ગયા, ઐશ્વર્યા મજમુદાર આવી ગયા, જીગરદાન ગઢવી, આદિત્ય ગઢવી, મીત જૈન, પાર્થ ઓઝા, સિદ્ધાર્થ ભવસાર, મેં અપ્રોચ કર્યું ત્યારે એ લોકોને બધો આ થોટ એટલો ફ્રેશ લાગ્યો કે બધાએ બહુ જ સારી રીતે સપોર્ટ કર્યું છે. ભવ્ય, કાકડી અને લીમડાની કથા શું છે? કાકડી અને લીમડા, તમે કોઈને લીમડા ખવડાવ્યા હતા? લીમડાના પાન કોને ખવડાવ્યા હતા? લીમડો ખાઓ મોઢું બગડે ને. હા હા હું ખાઉં છું સિરિયસલી. હા એટલે હું દાંતણ પણ ખાઉં છું લીમડાનું. પણ એટલે મજા એ છે કે જ્યારે લોકો ખાય ને જે નથી ખાતા એ ખાય પછી લોકો મોઢું બને ને એ જોવાની બહુ મજા આવે. અરે આને પણ ખવડાવ્યું તું મને? નથી તને ખવડાવ્યું તું? આ ગોત અરે તીસરે દિન મતલબ ફ્રોમ ધ થર્ડ ડે ઓફ ધ ફિલ્મ સબ લોગ મેરે રૂમ મે આકે સોતે થે. કે 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 અરે બોય શું કે લે રી ફાઈક. બહુના વિચારની અંદર તમે ઘણી બધી મસ્તી કરી છે, સુપર્બ સોંગ્સ શામેલ કર્યા છે અને યુથને એક સુપર્બ મેસેજ પણ આપી રહ્યા છો, ત્યારે બહુના વિચાર માટે થઈને જે ગુજરાતી ઓડિયન્સ છે એમને શું મેસેજ આપશો? રુતુલ તમારાથી શરૂ કરો. ફિલ્મ જોવા આવો 3 મે, મજા કરો અને આઈ ગેરંટી ફિલ્મ જોયા પછી તમે બહુ નહીં વિચારો. આ બે લાઈન હું જનરલી બધે જ કહું છું ફિલ્મ વિશે. અહીંયા પણ કહીશ કે ફિલ્મ નવી વાત છે, એક યુવા માઇન્ડથી છે, એક યુવા વાત છે, અપ્રોચ નવો છે, સ્લાઈસ ઓફ લાઈફ, એન્ટરપ્રિન્યોરશિપ, એક યુ નો સક્સેસ સ્ટોરી. આઈ થિંક ઇટ્સ અ ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે એક નવું છે કંઈક. તો બસ એ જ છે કે નવી વાત છે, નવી શરૂઆત છે, નવી રજૂઆત છે. જોવા ખાસ આવજો 3 મે. એક્ઝામ્સ પતી ગઈ છે, થઈ ગયું એ થઈ ગયું, ભૂલી જાઓ. બહુ ના વિચારો 3 મેના, બહુ ના વિચાર આવી રહી છે તમારા નજીકના દૂરના કોઈ પણ થિયેટરમાં પણ આવી રહી છે.
તમે તમારા ફેમિલી જોડે જઈને જોવા જજો. આઈડેન્ટિટી ક્રાઇસિસ, આજે યુથ બધાને પોતાનું એક નામ જોઈએ છે, બધી વસ્તુમાં પોતાનો એક ટેગ જોઈએ છે. એટલે જ્યારે તમે આ ફિલ્મ જોશો ત્યારે તમને એટલું બહાર નીકળો ત્યારે એટલું તમને ફીલ થશે કે ભાઈ પોતાના પગ પર ઊભા થવું છે, ધીસ ઇઝ ધ ટાઈમ, કંઈક કરી બતાવવું છે, રિસ્પોન્સિબિલિટી લેવી છે. તો બહુ ના વિચાર, 3rd of May જરૂરથી જોજો. ઓકે, ઓડિયન્સને મેસેજ તો આપી દીધો છે, પણ એન્ડિંગ નોટ પર એક મ્યુઝિકલ અંદાજ બનતા હે. જાનકી, અમને ખબર છે તમે બહુ સારા સિંગર છો. હા, બાપરે બાપ, યસ, મારો ખ્યાલ છે. એન્થમ, એન્થમ હોવું જોઈએ. બે લાઈન તો બને છે. હો જાય, હો જાય, સાતો સાત લાઈન હો જાય. એક એક કરીને ધ્યાન નહીં ચાલુ કરો. આ ત્રણ ગવડા કેમ તને સીધી સહેલી વાતો ના ગમી, કેમ કેમ જૂની વાતો છે. હવે તું યુ સિંગ ગુડ. હા, છોડી દે રે મન, તું માની લે ને વિચાર. આજે આપણે મુલાકાત કરી ફિલ્મ બહુ ના વિચાર ના સ્ટાર્સ અને ડિરેક્ટર સાથે. ફરી મળીશું કોઈ નવા સેલિબ્રિટી ને. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર.